મમ્મી પપ્પા, આપણે કિંજલ સાથે બહુ ખોટું કર્યું છે. કિંજલને આપણી પાસે આવી અપેક્ષા બિલકુલ ન હતી. હા બેટા, પસ્તાવો તો મને છે અને આ પસ્તાવો આખી જિંદગી રહેશે. અરે, એક સ્ત્રી થઈને પણ એક સ્ત્રીને સમજી ન શકી, અને મારી સિંહણ જેવી દીકરી, ખરેખર આવી સિંહણ જેવી દીકરી જે ઘરમાં હોય ને ત્યાં બીજા કોઈની જરૂર ન પડે. દીકરો હોય કે દીકરી, એક સમાન જ હોય. પણ હવે પાણી વહી ગયા પછી પાળ બાંધવાથી શું ફાયદો થાય? બેટા, મને તો પહેલેથી ખબર હતી, પણ આ તારી માં એ વાત સમજતી જ નહોતી. એને તો એની જૂની રોટી પકડી રાખવી હતી. સાચી વાત છે તમારી પપ્પા. દીકરા આદિ, મારી એક વાત માનશો? ભલે ને કિંજલના બીજા લગ્ન થઈ ગયા હોય, પણ મને લાગે છે કે એકવાર તારા સાસુ સસરાને ઘરે જઈ અને મળી આપણે એકવાર માફી માંગવી જોઈએ. હા, આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એમની માફી તો માંગી જ શકીએ ને. હા બેટા, તારી વાત બિલકુલ સાચી છે. અને હવે આમ પણ મારું અભિમાન તો બધું ધૂળમાં મળી ગયું છે. હવે હવે કોઈની પણ માફી માંગતા મને જરાય શરમ નહીં આવે. બસ તમે નક્કી કરો એટલે આપણે ત્યાં જઈ આવીએ. હા મમ્મી, પપ્પા, હું અત્યારે જ મારા સસરાને ફોન કરી દઉં અને પૂછી લઉં કે એ શું કહે છે. એમના ઘરે બોલાવ્યા છે. તો ચાલો બેટા, આપણે જે ધર્મના કામમાં ઢીલશા ને. હા પપ્પા, ચાલો. અરે આવો આવો વિનુ, રામ રામ. વિનુભાઈ કેમ છો? બેન, તબિયત પાણી તો લહેરમાં ને? હા ભાઈ, તબિયત પાણી તો લહેરમાં છે. જુઓ ને ધર્માવો, અમારા લાયક શું કામ પડ્યું? અરે ભાઈ, તમારા લાયક કામ તો શું, પણ અમે તો આ તમારો ઉમરો ઓળંગવાને લાયક પણ નથી. પણ માનવતાને નાતે એમ થયું કે ચાલો ને એકવાર માફી માંગી આવીએ. ભાઈ, કિંજલ તો અમારા ઘરે લક્ષ્મી બનીને આવી હતી, પણ દીકરાના મોહમાં ને મોહમાં અમે લક્ષ્મી જેવી દીકરીને તરછોડીને બહુ મોટું પાપ કર્યું છે. એની સજા તો ભગવાને અમને આ ભાવમાં આપી દીધી છે. અત્યાર સુધી હું એમ માનતી હતી કે દીકરો તો કુળનો વંશ છે અને દીકરો જ ચડિયાતો હોય, પણ હવે મને સમજાયું કે ના,
દીકરા કરતા તો દીકરી સવાઈ હોય. આ વાત સમજવામાં તો બહુ મોડું થઈ ગયું. બહુ મોડેથી હું આ સમજી શકી, એના માટે અમને માફ કરી દેજો. અમારી આ ભૂલ માટે તમે ઘણું બધું કરી શકતા હોય, પોલીસ કેસ પણ કરી શકતા હોય, પણ તમે એવું નથી કર્યું અને એમાં જ તમારી મોટાઈ દેખાય છે. સાચું કહું તો અમે તમારી સામે ઊભા રહેવાને લાયક પણ નથી, પણ અમે બધા તમારી પાસે માફી માંગવા આવ્યા છીએ. દિલથી અમને માફ કરી દો. તમારી મોટાઈ અને તમારી દીકરીના સંસ્કાર સામે અમે તો શૂન્ય છીએ. આટલું થવા છતાં તમારી દીકરીએ આજ સુધી અમારી સામે ઊંચા અવાજે વાત પણ નથી કરી. અમે દીવો લઈને ગોતવા નીકળીએ ને તો પણ અમને આવી દીકરી ક્યારેય નહીં મળે. અને ભાઈ, તમે અને તમારી દીકરી જો અમને માફ નહીં કરો ને તો અમે આ ભાવ તો શું પણ આવતા 7 ભાવ સુધી આની સજા ભોગવતા રહીશું. મીનુભાઈ, તમને લોકોને માફી તો હવે મારી દીકરી કિંજલ જ આપશે. બેટા કિંજલ, બહાર આવતો જરા જોતો કોણ આવ્યું છે. બેટા કિંજલ, તું વર્ષોથી જે દિવસની રાહ જોતી હતી ને એ દિવસ આજે આવી ગયો છે. બેટા કિંજલ, અમને માફ કરી દેજે. હા, તમારે હવે કંઈ જ બોલવાની જરૂર નથી. મેં રૂમમાંથી બધું જ સાંભળી લીધું છે. મને ખબર છે કે હવે તમને બધું જ ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. બસ આજ દિવસની રાહ જોઈને હું આટલા વર્ષોથી પિયરમાં બેસી રહી હતી. અને મેં પપ્પાને પણ કહ્યું હતું કે જ્યારે મારા સાસરામાં દીકરીની વેલ્યુ થશે ને ત્યારે જ હું પાછી મારા સાસરે જઈશ. કિંજલ, સાચે જ હું આ શું સાંભળું છું? હા પપ્પા, તમે એકદમ સાચે સાંભળો છો. હું અને મમ્મી તમારા ઘરે આવવા રેડી છે. તો બેટા, તે દિવસે તું કહેતી હતી ને કે તારા મમ્મીએ બીજા લગ્ન. પપ્પા, ત્યાં જ તમે ભૂલ કરી. પપ્પા, તમને એવો વિચાર ના આવ્યો કે રોજ સરસ સરસ માંગા આવતા હોય તો 8 વર્ષ સુધી લગ્ન ન કર્યા? પપ્પા, મારી મમ્મીને બીજા લગ્ન કરવા ન હતા. એ તો તમારા બધાના મનમાં જ ભૂત ઘડી ગયું હતું. અને તમારા મનમાં જે ભૂત ઘડી હતું ને એને કરવા માટે જ અમારે ખોટું બોલવું પડ્યું. વાહ દીકરા વાહ, તું તો શેર ને, પણ સવા શેર છે. તો પછી બા, કાલથી આ સવા શેરને સાચવવાની તૈયારી કરવા માંડજો. નહીં મમ્મી? હા બા, કાલથી હવે અમે અમારા ઘરે આવતા રહીશું. પણ બેટા, કાલે શું કામ? આજે જ અમે તને અને મારી ડીંગલીને લઈ જ જશું. આજે બપોરે અહીંયાનું ભોજન કરીને સાંજે આપણા ઘરે લાપસીના આંધણ મૂકશું. બરાબર ને? આપણું ઘર ફરીથી ભગવાનની દયાથી હર્યું ભર્યું થઈ ગયું. હા હો બેટા, તું કહેતી હતી ને
કે પેલું ઘર લક્ષ્મીને લાયક નથી, એટલે આપણે એ ઘર વેચીને આ નવું ઘર લઈ લીધું. હવે આ નવું ઘર તમારી લક્ષ્મી માટે જ છે, હે ને બેટા? વાહ બા વાહ, હા આ ઘર તો ખરેખર લક્ષ્મીને લાયક છે. કેટલું ફાઇન છે. તને કેવું બેટા? અને બેટા તને ખબર છે આ ઘરની બાજુમાં એક મોટો ગાર્ડન છે, આપણે બાપ દીકરી બેઉ ફરવા જઈશું ત્યાં, અને સવારે ચાલવા પણ જઈશું. અરે બેટા તને પેલા બુઢ્ઢીના બાલ બહુ ભાવે છે ને, એની લારી પણ ત્યાં ઊભી રહે છે, આપણે રોજ ખાઈશું બે. તમારે ડાયાબિટીસ છે એટલે તમે નહીં ખાતા. અરે સંતાઈ સંતાઈને ખાવામાં કોઈ નુકસાન ન થાય. હું નહીં ખાવ. બોડાઈ દીકરી છે હો આજી. પપ્પા મને બહાર ફરવા લઈ જાઓ ને, અમે લોકો તો કેટલા દિવસથી બહાર નથી નીકળ્યા. હા હો બેટા, હવે આને બહાર ફરવા લઈ જવાની છે, અને એ પણ એ જ્યાં કહે ને ત્યાં જ લઈ જવાની છે, હા ને? હા બેટા, આપણે બે ત્રણ દિવસમાં જ જશું, અને એ પણ અઠવાડિયા માટે બહાર જશું. અને ક્યાં જશું તને ખબર છે? ગુજરાતમાં નહીં, ગુજરાતની બહાર ફરવા જશું. હવે રાજી ને? તો પછી ચાલો હવે તમે લોકો બધા તૈયારી કરવા લાગો, તમારા નવા કપડા, નાસ્તો આ બધું રેડી કરો. હવે પપ્પા હું જ્યારથી આવી છું ત્યારથી મેં શોપિંગ જ નથી કરી. હા અને સાંભળો, આજે છે ને તું બધી શોપિંગ કરી આવજે, અને જે ગમે ને એ બધું જ લઈ આવજે, જોજે કંઈ રહી ના જાય. અને આના માટે તો એને જે ગમે ને એ બધું જ લઈ આપજે, હા ને? હા બેટા, જોજે દાદાનું કંઈ ભૂલાય નહીં. મમ્મી પપ્પા તમે છે ને મને મોટા મોલમાં લઈ જજો, મારે તો બધી બહુ શોપિંગ કરવી છે. સારું બેટા, સાંજે આપણે મોલમાં જઈશું. આપણે પેલું વરાછા એટલાન્ટા મોલ છે ને ત્યાં જઈશું, ત્યાં છે ને બધા જ ટાઈપના કોસ્ચ્યુમ મળે છે. અને આપણે ત્યાં જઈશું ને તો ત્યાં તને મસ્ત આઈસ્ક્રીમ પણ ખવડાવીશ, ઓકે? અને ત્યાં ઢોસા પણ બહુ સરસ મળે છે, મારી દીકરીને ખવડાવજે, હા ને? બેટા ઢોસા તો મારે ખવાય ને, આઈસ્ક્રીમ ના ખવાય, ઢોસા તો ખવાય. શું થયું? કેમ કઈ બોલતી નથી કિંજલ? ખરેખર તે આટલા વર્ષ સુધી મારી રાહ જોઈ, હું તારી માફી માંગવા માંગતો હતો, પણ મને શરમ આવતી હતી કે કયા મોઢે તારે પાસે માફી માંગું. કિંજલ આટલા વર્ષ તે મારા માટે રાહ જોઈ એ બદલ તારો બહુ આભાર. અને મને વિશ્વાસ પણ હતો કે તું મને મૂકીને બીજે લગ્ન તો ન જ કરે. હવે તો માફ કરીશ ને? હા આ બહુ મોટી વાત છે કે તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો, અને મા બાપુજીએ મને અને શ્રેયાને એક્સેપ્ટ કરી લીધી. એ તો કરે જ ને, કારણ કે જે દિવસે તમે ઘરે આવ્યા ત્યારે જ શ્રેયાએ જે શબ્દો કીધા એ ઉપરથી મમ્મી પણ ફીકલી જ ગયા હતા. ભૂલ તો મારી પણ કહેવાય કે
ત્યારે હું મમ્મીની વાતોમાં આવી ગયો હતો અને મેં તને અને શ્રેયાને ઠૂક કરી દીધા. પણ હું બહુ ખુશ છું કે મારી દીકરી આટલી હોશિયાર અને બહાદુર છે. શ્રેયા જેવી દીકરી પાછા આપણા ઘરે આવી ગયા અને ઘરમાં ફરીથી ખુશીઓ છવાઈ ગઈ છે. સાચી વાત છે. એનું કહેવાય છે ને કે દુઃખના વાદળ થોડા વખત માટે જ હોય છે, જેવા એ છંટાઈ જાય છે ને એટલે પાછો સૂરજ ઉગે જ છે અને એ સૂરજના સોનેરી કિરણ આપણા ઘર પર પડે એટલે પાછું સુખ આવી જાય છે. અને આમાં દુઃખી ન થવાનું, આ તો એક પરિસ્થિતિ છે, આવે અને જાય. પરિસ્થિતિ સમયને લઈને આવી હોય તો એનો બહુ દુઃખ ન હોય, કે કુદરતના ગયું એ ખરું. પણ જ્યારે આપણી ભૂલોથી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે બહુ દુઃખ થાય છે કે કદાચ આમ ન થયું હોત તો સારું. સાચી વાત છે. આજે હું તમને એક વાત કહું. એવું કહેવાય છે કે જ્યાં સુધી મતભેદ થાય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ મનભેદ ન થવા જોઈએ. પણ આજે મને મારી ભૂલ સમજાય છે. મારા વેણા જેવા હતા કે મતભેદ તો એક બાજુ, પણ મનભેદ થઈ જ જાય. હું એ ન સમજી શકી કે જેવી રીતે ખોરાકનો એક સ્વાદ હોય ને એવી રીતે શબ્દનો પણ એક સ્વાદ હોય છે. જો આપણને ન ભાવે ને તો આપણે બીજાને પણ ન આપવા જોઈએ. બસ એવા કવેણ અને એવા અપશબ્દો જે મને ક્યારેય સાંભળવા નહોતા ગમતા, મને એનો સ્વાદ જ નહોતો ગમતો. પણ છતાં કાંઈ વાંધો નહીં, હું એ કિંજલને આપતી રહી. માણસથી ભૂલ થાય અને ભૂલથી જ શીખવા મળે છે. પણ હવે ધ્યાન રાખજે, ઘરનું વાતાવરણ ક્યારેય બગડવું ન જોઈએ. સાચી વાત છે તમારી. જેટલો તમે બાળકોને પ્રેમ આપશો ને એટલો જ પ્રેમ તમને બાળકો વળતા જવાબમાં આપશે. આજે આપણી કિંજલથી આપણું ઘર અને આપણો પરિવાર પૂર્ણ થઈ ગયો અને મારી શ્વેતાથી ઘર હરિયાળું થઈ ગયું, કિલકારી થવા માંડી છે. એ તો કેવું લાગે ખબર, કે ઘરમાં કોઈ રંગબેરંગી પતંગી ઉડ્યા કરતો હોય અને આપણે આનંદથી જોતા હોય ને એવો અહેસાસ થાય છે. સાચી વાત છે. અને એના મોઢામાંથી નીકળેલા શબ્દ બા દાદા, બા દાદી, મને લઈ જાઓ ને, મને ફરવા જવું છે. આહાહા, એ છોકરીની આંખો, એનું હાસ્ય આપણને બંનેને કેટલું સુકૂન આપે છે. ચલો કઈ નહીં, હવે હવે ચાલો, બહુ મોડું થઈ ગયું છે, સૂઈ જઈએ. હા ચાલો.
શ્રેયા શું કરે છે બેટા? આવી રીતે દુકાનમાં કુદાકુદ થાય, શાંતિથી ઊભી રહે. ચલ તમે મને આગળ કોગરમાં માટે આપેલે છે. હા તને ગમે ને એટલે લેવાનું છે. તું મને કાયમ કેમ ઇન્ડિયા લઈ આવે છે? અને તે મને 5 દિવસ નું કીધું હતું, આજે 15 દિવસ થયા. મને ઇન્ડિયા નથી ગમતું. આઈ વોન્ટ ટુ ગો જર્મની અગેન. મમ્મી આપણે ખાખરા અને થેપલા લેવાનું તો ભૂલી જ ગયા. પછી આપણે ગુજરાતની બહાર ફરવા જઈશું ને તો નહીં મળે. અરે હા બેટા મને યાદ છે, હું લઈ જોયું જોયું. આપણા ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય ને તો પણ ત્યાં એ અજતા જ ના રહે. ખાખરા ને થેપલા તો લઈને જ ફરતા હોય. ખબર નહીં, જાણે કે આ દુનિયામાં બીજું કંઈ ખાવાનું જોયું જ ના હોય અને મળતું જ ના હોય. આપણા ગુજરાતી જેવા હોય ને એવા દેખાય જ આવે. ગુજ્જુ સાવ. મને તો છે ને નફરત થઈ ગઈ છે આ ગુજરાતીઓથી, એટલે તો મારે હવે જર્મની જતા રહેવું છે. ફાફડા જલેબી ખાવા છે. મોલમાં કઈ રીતે બિહેવ કરવું, ફરવા જઈએ ત્યારે કેવા કપડાં પહેરવા અને શું ખાવું એ આ ગુજરાતી લોકોને તો સમજ જ નહીં પડે. તને પેલા નોનસેન્સ નું ગુજરાતી આવડે છે? અને રહી વાત ઇંગ્લિશ ની, then listen, I can speak English very well, better than you. Understand? You better understand. હિન્દી મેરી માઉસી હે, ગુજરાતી મારી માં છે, એટલે હું તારી જેમ ઇંગ્લિશ નહીં ફાડું વગર કામનું. હું ચોખ્ખી ચટ ગુજરાતી ભાષા બોલું. તને ખબર છે આપણે ગુજરાતી ભાષામાં આખી દુનિયાને ભાઈઓ બહેનો કહીએ છે, કેટલી માન સન્માન વાળી ભાષા છે. પણ હું તને જરા પણ માન કે સન્માન નહીં આપું. ગુજ્જુ ખાલી ખાખરા અને થેપલા લઈને ફરે છે, એટલું જ ખબર છે ને ખાલી તને? આગળ કઈ ખબર છે? નહીં. કારણ કે તું જાણતી હોત ને તો તારા મોડામાંથી આવા અપશબ્દ ન નીકળત. અને ખાલી ખાખરા અને થેપલા જ નહીં, આજે તો હું તને ખમણ ગાંઠિયા અને ઉપરથી માથે ગરમ ગરમ ઊંધિયું પણ ખવડાવીને જ ઘરે મોકલીશ તને. તને ખબર છે ખાલી ભારતમાં જ નહીં આખી દુનિયામાં ગુજરાતની બોલબાલા છે, ડંકો વાગે છે ડંકો ગુજરાતીઓનો. અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા, ખાલી ભારતને નહીં પૂરી દુનિયાને
દૂધ પૂરું પાડનાર કંપની અમૂલ, એ પણ ગુજરાતી અને દૂધ પણ ગુજરાતી. અને જો તને ગુજ્જુ લોકોથી નફરત હોય ને તો ઘરે જઈને દૂધ પીવાનું બંધ કરી દેજે. હા સૌથી વધારે બિઝનેસમેન ગુજરાત, અને કોઈ એવું રાજ્ય કે દેશ નહીં હોય જ્યાં ગુજરાતીઓનો બિઝનેસ ન ચાલતો હોય. ગુજરાતની હવામાં જ વેપાર છે અને ગુજ્જુને જ ન ખબર પડે. વાહ, ગુજરાતીઓ તો હીરા છે હીરા. પૂરી દુનિયાને હીરા પૂરા પાડે છે મારા ગુજરાતી. અને પણ ખાલી સુરતમાં. ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતી રાષ્ટ્રીય કવિ મેઘાણી, એ પણ ગુજરાતી. કરલો દુનિયા મુઠ્ઠી મેં ધીરુભાઈ અંબાણી, એ પણ મારા ગુજરાતી. અરે તું તો ખાલી ખોટી હવામાં ઉડે છે, બાકી અવકાશમાં જનાર પહેલી મહિલા પણ ગુજરાતી. છેલ્લા 10 વર્ષથી ભારતની સુકાન સંભાળતા વડાપ્રધાન માનનીય મોદી, એ પણ મારા ગુજરાત. મારા ગુજરાત દુનિયા આખી ગુજરાતમાં કંપની સ્થાપવા પડાપડી કરે અને તને આ ગુજરાતની પડી નથી. અરે વિદેશોમાં હરવા ફરવામાં પણ ગુજરાતી નંબર 1 છે. અને ભારતમાં સૌથી વધારે એરપોર્ટ પણ ગુજરાતમાં જ છે. દુનિયાનો એક જ એવો તહેવાર છે જેમાં લાખો લોકો ભાગ લઈ શકે, એ છે ગુજરાતી ગરબા. ગરબા મોટા પર્વતો, રણ પ્રદેશ, મેદાની પ્રદેશ અને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, આ નજારો ફક્ત ભારતના એક જ રાજ્ય ગુજરાતમાં જોવા મળે છે, બીજે ક્યાંય નહીં. સાસણ ગીરના કેસરી સાવજ જોવા દુનિયાભરના લોકો ગુજરાતમાં જ આવે છે. અને મારા જેવી સિંહણ તો તને ગુજરાતના ઘરે ઘરે જોવા મળી જશે. દુનિયામાં સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એશિયાનો સૌથી લાંબો રોપવે, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં. અને આવો તો કેટલો દુનિયામાં ડંકો વાગે છે ગુજરાતનો. તું એક કામ કર, તારા પર્સમાંથી કોઈ પણ એક નોટ બહાર કાઢ. એક બીજાની સામે શું જુઓ છો? પર્સમાંથી નોટ કાઢો. હવે નોટમાં જો તો કોણ દેખાય છે તને? આ દેખાય છે તને ગુજરાત મરાઠા બાપુ દેખાણા બાપુ. મોહનદાસ કરમચંદ ગાંધી, પૂજ્ય બાપુ પોતે પૂતળી પહેરતા જેમાં ખિસ્સું ન હતું, પણ આજે દરેકના ખિસ્સામાં બાપુ જરૂર હોય છે. અને જો તને ગુજરાતીઓથી નફરત હોય ને તો તારા પર્સમાં જેટલી બી નોટો છે ને આવી, એ બધી ફેંકી દે. એ નોનસેન્સ. જતા જતા
નાના મોડે એક મોટી વાત સાંભળતી જા. મે તને નોનસેન્સ નું ગુજરાતી પૂછ્યું તું, આવડ્યું તને? ના. હા, મને ખબર જ હતી એ તને નહીં આવડે, એટલે હું જ કહી દઉં. અમારી ભાષામાં નોનસેન્સ ને મીઠા વગરના કહેવાય, મીઠા વગરના કહેવાય. અને આ મીઠા વગરની કોણ છે એ તો તને સમજાય જ ગયું હશે. અને તને એ પણ કહી દઉં કે પૂરા ભારતમાં મીઠું પૂરું પાડનાર રાજ્ય ગુજરાત જ છે. નીકળ અહીંયાથી, નીકળ.